જય સ્વામિનારાયણ. બાળમિત્રો, કવાળી નોટ કાઢો. આપણે પુસ્તકમાં પાન નંબર 43 સુધી પૂર્ણ કર્યું. આપણે કને હસવો કુ અને કને દીર્ઘ કુ વાળા કક્કો પુસ્તકમાં લખ્યા, શબ્દો લખ્યા અને વાક્યો પણ વાંચીને લખ્યા. હવે આપણે નોટમાં હસવો વાળો કુ લખીશું. હવે હસવોનું ચિહ્ન, હસવોનું જે કઈ રીતે કરવાનું એ મેં તમને બતાવ્યું છે. જુઓ, હસવો કેવું આવે નીચે સાતડો. કોઈ બી મૂળાક્ષરની નીચે આવો સાતડે સાત લાગે એને હસવો કહેવાય, હે ને? તો હવે આપણે હસવોવાળો કક્કો લખીશું. ચલો બોલો અને મારી સાથે નોટમાં તમે પણ હસવોવાળો કક્કો લખો. ચલો લખો બાળમિત્રો. કને હસવો કુ, ખને હસવો કુ. સૌ પ્રથમ જુઓ, અહીંયા ઉપર જે મેં હેડિંગ મારી છે ને, હસવોવાળો કક્કો વાંચો અને લખો. તો આ તમારે શું કરવાનું છે, મમ્મી જોડે હેડિંગ મરાવી દેવાની છે. ત્યાર પછી તમારે અહીંયા ઉપર લખવાનું ઉ અને એમાં કૌંસમાં હસવો કરવાનો, પછી વત્તા ક બરાબર કુ, હે ને? લખ્યું છે ને, આવી રીતે તમારે લખવાનું છે. એના પછી નીચે તમે લખશો કને હસવો કુ, ખને હસવો કુ. ત્યાર પછી ઘને હસવો ગુ, ઘને હસવો ગુ. ચને હસવો ચુ, છને હસવો છુ. જે આપણે મૂળાક્ષર લખીએ છીએ એમ જ લખવાનું છે, નીચે હસવો લગાવતા જવાનું છે. જને હસવો જુ, જને હસવો જુ. હવે આ લીટી છોડી દેવાની છે આપણે આગળ કરતા હતા એ રીતે. ત્યાર પછી એની નીચેની લીટીમાં લખવાનું અને આ લીટીમાં ફરીથી કુ કુ ગુ એવી રીતે બોલીને લખવાનું છે. હા, પછી હસવો બોલવાનું. હવે જુઓ, જુ પછી શું આવે? ટને હસવો ટુ, ઠને હસવો ઢુ, ડને હસવો ડુ, ઢને હસવો ઢુ. પછી નને હસવો નું, તને હસવો તું, ધને હસવો દુ, ધને હસવો ધુ. ધ અને ગ બંને ધ્યાનથી કરવાનું છે બાળમિત્રો. જુઓ, હવે ફરીથી એક લીટી છોડીશું અને એના પછી લખીશું નને હસવો નું. ન પછી શું આવે? ધ, ન, પછી પ. ભને હસવો પુ, ભને હસવો પુ. ફમાં જુઓ નીચે આમ કરીને પછી ફૂ લેવાનું. હા બેટા, ભને હસવો બુ, ભને હસવો ભુ, મને હસવો મુ, યને હસવો યુ, રને હસવો રુ. ફરી લીટી છોડવાનું. લને હસવો લુ, વને હસવો ગુ, સને હસવો સુ, સને હસવો સુ, સને હસવો સુ, અડને હસવો અળુ, સને હસવો સુ, હે ને? છેલ્લે આવશે શું? આવશે ક્ષ પછી જ્ઞ, જ્ઞને હસવો જ્ઞું. પછી શું લખવાનો? ફરીથી આખો ઉ, અહીંયા આખો ઉ, ઉ એવી રીતે લખી નાખવાનો. હવે આ વચ્ચે જે લીટી છોડી છે એ લીટીમાં ફરીથી તમારે આવું જોઈને કુ કુ ગુ એવું બોલી બોલીને લખવાનું નીચે સુધી, અને સામે હોમવર્કમાં પણ લખી નાખવાનું. પત્તું ફેરવો બાળમિત્રો. જુઓ વાલી મિત્રો, બાળકને મેં અહીંયા જે શબ્દો લખી આપ્યા છે તમારે આ શબ્દો લખી આપવાના છે, જેથી બાળક સામે જોઈને લખશે. ચલો હેડિંગ મારીને આવી રીતે શબ્દો વાલી મિત્રો તમે બાળકને લખી આપ્યા છે, હે ને? ચલો લખી આપજો. હા, હવે જુઓ બાળમિત્રો, તમારી મમ્મીએ તમને આવી રીતે શબ્દો વાંચો અને લખો હેડિંગ મારીને આવી રીતે સાઈડમાં શબ્દો લખી આપ્યા છે. જુઓ હવે આપણે આ શબ્દો સામે ફરીથી વાંચીને લખીશું. ચલો પહેલાં તો વાંચો, વાંચો આ શું લખ્યું છે. સનેકાનો સાબુ,
तो सामे आपणे लखीशुं सा बु, फरीथी लखीशुं सा बु, है ने। त्यार पछी नीचे शुं लख्युं छे, पने अश्व पुल, तो लखो पुल, पुल जगह छोड़ी ने लखवानी छे बेटा। पछी लने कानो लाड अने हसोडू लाडू, लाडू लाडू। क नने हसोनू कनू, આવી રીતે વાંચવાનું છે અને વાંચીને જ લખવાનું છે કનું। બ ચને હસવું છું બચું, બચું। પછી મને હસવું મૂંઘટ, તો મૂંઘટ, મૂંઘટ। ત્યાર પછી દને હસવું દુકાન, તો લખો દુકા ન, દુ કા ન। એવી જ રીતે આગળ જુઓ શું લખ્યું છે અહીંયા, જને અશ્વ જુવાર, તો લખો એવી રીતે, ચલો બે વખત, જુવાર, જુવાર। ટને હસવો ટુ વા લ, ટુ વા લ। એવી જ રીતે આગળ કને હસવો કુ મુ દ, ટુ મુ દ। નીચે ધ નું સ, ધ કરવામાં ધ્યાન રાખજો હા બેટા, ધ આમ ઊંચો જ જવો જોઈએ, ધ નું સ। આગળ જુઓ શું છે અહીંયા, હુ મને હસવો હુ ક મ, હુ ક મ। આવી રીતે બે બે વખત વાંચીને લખવાનું, સામે હોમવર્કમાં પણ ફરીથી આ શબ્દો વાંચવાના છે અને ફરીથી ત્રણ વખત આવી રીતે શબ્દો લખી દેવાના। હવે જુઓ બેટા, આપણે હવે શબ્દો વાંચ્યા, હસવોવાળા કક્કો વાંચ્યા અને લખ્યા, હવે આપણે શું કરીશું, વાક્યો પણ વાંચીને લખીશું। વાલી મિત્રો, બાળકને તમારે આવી રીતે શું કરવાનું છે, વાક્યો વાંચો અને લખો, હેડિંગ મારીને આવી રીતે વાક્યો બે બે લીટી છોડીને લખીને આપી દેવાના છે। જુઓ હું પકડી રાખું છું, આવી રીતે તમે લખી નાખજો। હવે જુઓ બાળ મિત્રો, તમને મમ્મીએ તમારા આવી રીતે હેડિંગ મારીને વાક્યો લખી આપ્યા હશે, હે ને। હવે જે અહીંયા લીટી છોડી છે ને, તો આ વાક્ય તમારે વાંચવાનું છે અને લખવાનું છે, એમને એમ નથી લખવાનું હો બેટા। ચલો વાંચો અને મારી સાથે લખો, ચલો। મ ધને અશ્વ ધૂર, મ ધૂર। પછી કને કાનો કા, જને હસવ જુ કાજુ, મધુર કાજુ। લને કાનો લાવ, કા મધુર કાજુ લાવ, હે ને। એવી જ રીતે ફરીથી બોલીને લખવાનું, મધુર કાજુ લાવ। એવી જ રીતે આગળ જુઓ, સને હસવો છું મ ન, લને કાનો લાડવા બનાવ। જુઓ હવે કાનાવાળો તો ડાયરેક્ટ વાંચતા આવડે જ તમને, જુઓ સને હસવો છું મન લાડવા બનાવ, પૂર્ણ વિરામ ભૂલવાનું નહીં। એવી જ રીતે આગળ જુઓ, તને હસવો તુલસી, તુલસી, તુલસી ટુવાલ આપ। જુઓ ફરીથી, તુલસી, તને હસો ટુ વા લ આ। એવી જ રીતે આગળ, સને હસો સુ થા ર ખુ ર સી બ ન વ,
सुथार खुर्सी बनाओ, है ना। फरी थी सुथार कुर्सी बनावो। हवे जे वाक्य अहीं लख्या ए ज वाक्य फरीथी होमवर्क में सामेना पेज पर तमारे लखी नाखवाना, है ने। हवे जुओ आगळ, आपणे जो दीर्घई वाळो कक्को पण पुस्तक में सीखी गया ने। हवे आपणे दीर्घवाळो कक्को लखीशुं। वाली मित्रों, बाळक ने आवी रीते हेडिंग मारीने आपो। दीर्घवाळी बाराक्षडी वाँचो लखो, आवी रीते हेडिंग मारीने आपी जुओ। बाळ मित्रों, तमारी मम्मीए तमने आवी रीते हेडिंग मारी आपी हशे, है ने। हवे जुओ, तमारे शुं करवानुं छे। आ वाळो ऊ तमारे जोईने अहींया लखो। चलो नोट में लखी नाखो, त्यार पछी काउंस करीने वच्चे आ छे ने आने दीर्घव कहेवाय। आ जे नीचे आम करीने आम गयुं छे ने आने दीर्घव कहेवाय। प्लस अहींया शुं वत्ता करवानुं छे पछी, अने पछी क लखवानो छे, पछी बराबरनी निशानी लखीने कने दीर्घव कु एवुं लखी नाखवानुं। જુઓ હવે આપણે આગળ શું વાંચતા હતા, કને હસવો કુ કેવી રીતે, તો એ નીચે સાતળો આવતો હતો એટલે આપણે કને હસવો વાંચતા હતા। હવે આપણે શું વાંચીશું, કને દીર્ઘવ કુ, દીર્ઘવ લગાવીશું એટલે શું વાંચીશું, કને દીર્ઘવ કુ। તો કને દીર્ઘવ કુ બોલો અને લખો। ચલો એવી જ રીતે ખને દીર્ઘવ કુ, ગને દીર્ઘવ ગુ, ઘને દીર્ઘવ ગુ, ચને દીર્ઘવ ચુ, છને દીર્ઘો છુ, જને દીર્ઘો જુ, જને દીર્ઘો જુ। હવે એક લીટી છોડીને ફરીથી લખો, ટને દીર્ઘો ટુ, ઠને દીર્ઘો ઠુ, ડને દીર્ઘો ડુ, ઢને દીર્ઘો ઢુ, અણને દીર્ઘો અણું, તને દીર્ઘો તુ, થને દીર્ઘો થુ, દને દીર્ઘ દુ, હે। હવે આગળ, ધને દીર્ઘ ધુ, નને દીર્ઘ નુ, પને દીર્ઘ પુ, ફને દીર્ઘ ફુ, બને દીર્ઘ બુ, ભને દીર્ઘ ભુ, મને દીર્ઘ મુ, યને દીર્ઘ યુ, રને દીર્ઘ રુ, લને દીર્ઘ રુ, વને દીર્ઘ વુ, સને દીર્ઘ છુ, સને દીર્ઘ છુ, સને દીર્ઘ સુ, હને દીર્ઘ હુ, અળને દીર્ઘ અળુ, ક્ષને દીર્ઘ ક્ષુ, જ્ઞને દીર્ઘ જ્ઞુ, અને અહીંયા કયો સ્વર આવશે, ઉ, મોટો ઉ, જે અહીંયા તમારે ફરી ત્રણ વાર લખી દેવાનું, ઉ, ઉનનો ઉ। હવે તમારે જો આ વચ્ચે જગ્યા છોડી છે ને, એમાં ફરીથી કુ કુ ગુ એવી રીતે વાંચી વાંચીને લખવાનો આખો કક્કો, અને સામે હોમવર્કમાં પણ બે બે વખત કુ કુ ગુ લખી નાખવાનું। હવે જુઓ બેટા, આપણે હવે શું કરીશું, તો દીર્ઘવાળા શબ્દો વાંચીશું અને લખીશું। જુઓ, દને દીર્ઘવ દુ, હે ને, આને શું કહેવાય, હવે દને દીર્ઘવ દૂધ, તો દૂધ પીવો છો તમે બધા રોજ, તો દૂધ આવી રીતે લખાય। ચલો લખી નાખો, દુ ધ। ત્યાર પછી પને દીર્ઘવ પૂર, તો પૂર એવું બોલીને બીજી વાર લખવાનું, પને દીર્ઘવ ભૂમ, હે ને, બ છે હો બેટા, બ, બને દીર્ઘ બૂમ, બૂમ। આગળ, ખને દીર્ઘ ખૂબ, ખૂબ, સને દીર્ઘ સુપ, સુપ। જુઓ, સને દીર્ઘ સુડી, સુડી, મને દીર્ઘ મૂળા, મૂળા, પછી મને દીર્ઘ મૂ ર ખ, મૂ ર ખ,
એવી જ રીતે આગળ. ખ જને દીર્ઘ જુ ર ખ જુ ર. આગળ મ યને દીર્ઘ યુરી મ યુ રી. પને દીર્ઘ પૂજન પૂજન. થઈ ગયું ને? આવી રીતે શબ્દો વાંચવાના છે અને લખી નાખવાના છે. વાંચ્યા વગર શબ્દ લખવાના નહીં, શબ્દો વાંચીને જ લખવાના. અને સામેના પેજ ઉપર ફરીથી હોમવર્કમાં આવાળા શબ્દો તમારે લખી નાખવાના છે. હવે આપણે જુઓ, કક્કો વાંચ્યા લખ્યા દીર્ઘવાળા, અને શબ્દ પણ વાંચ્યા અને લખ્યા, હે ને? હવે આપણે શું કરીશું? શું વાક્યો વાંચવાના અને લખવાના છે. તો જુઓ, અહીંયા હેડિંગ મારી આપો. તમારી મમ્મીને કહો આવી રીતે હેડિંગ મારી આપે, વાક્ય વાંચો અને લખો, એવી હેડિંગ મારી આપવાનું કહો. હવે જુઓ, તો મમ્મીને કહેજો આવી રીતે વાક્ય લખીને પણ આપે, હં, બે લાઇન મૂકીને. વાલી મિત્રો, બે લાઇન મૂકીને આવી રીતે વાક્ય લખી આપવા. ચલો, તમારી મમ્મીએ આવી રીતે વાક્યો લખી આપ્યા હશે, હે ને? હવે આપણે વાક્યો બોલીશું અને લખીશું. ચલો વાંચો, શું લખ્યું છે? પને દીર્ઘઈ પી અને દીર્ઘયુ સ. તો પિયુષ. ખ જને દીર્ઘજુર ખજૂર. ખા, બીજી વખત સરસ વંચાશે, પી યુ સ ખજૂર ખા. થઈ ગયું. હવે શું કરીશું? તો નીચેનું શું છે? મ યુ ર જા સુ દ લાવ. મ યુ ર જા સુ દ લા દ. એવી જ રીતે આગળ. પને દીર્ઘ પૂ ન મ પને દીર્ઘ પૂરી વણ. પૂનમ પૂરી વણ. પૂનમ પૂરી પણ. છે ને ઈજી બેટા? હે ને? ફાવશે ને તમને બધાને? ચલો હવે આગળ. નને દીર્ઘનું ત ન બૂટ સાફ કર. ફરીથી નને દીર્ઘનું તન, તો નું ત ન બને દીર્ઘ બૂટ, તો બૂટ સાફ કર. હેલો, આપણે વાંચ્યા અને શબ્દ બે બે વખત લખ્યા. તમે પણ વાંચીને શબ્દ બે બે વખત લખવાના છે, અને હોમવર્કમાં પણ ફરીથી જ એ શબ્દો સામે ત્રણ ત્રણ વખત જોઈને લખી નાખવાના છે, હે ને? હવે જુઓ, પત્તું ફેરવું છું, છેલ્લું વાળું છે. જો અહીંયા શું આપ્યું છે? તીરની દિશામાં બનતા શબ્દો વાંચો અને લખો. હવે તીરની દિશામાં શબ્દ બનાવીને લખવાના છે. તો હવે શું કરીશું? આપણે તીરની દિશામાં શબ્દ બનાવીને લખીશું. તો જુઓ, અહીંયા શું કર્યું છે? તો મેં આગળ તમને શીખવાડ્યા છે, હે ને, તીરની દિશામાં શબ્દ બનાવતા, હે ને? તો ચલો તમે બોલો, શું વંચાશે? તો શું છે? તો શું અને ખ. તો સુખ, હે ને? પહેલો શબ્દ શું બને છે? સુખ. તો બંને ખાનામાં આપણે લખીશું સુખ. એવી જ રીતે આગળ. સુર, આને તો શું જ વંચાય? સુર. લખી નાખો. ત્યાર પછી સુદ છે ને? સરસ. આ તો શું જ છે એટલે એ તો ખબર પડી ગઈ આપણને. સુ ગ થઈ ગયું. હવે જુઓ, કને દીર્ઘ કને હસવો. કને હસવો કુમુદ. તો કુ મુ દ કુ મુ દ. એવી જ રીતે કુહાડી. કુ હા ડી કુ હા ડી. પછી કુ મા
र, કુમાર, થઈ ગયું. હવે આગળ જુઓ, આ છે ને આવી રીતે મેં સ્ટેપ બનાવ્યા છે તેની દિશાના શબ્દમાં, હે ને. અને મમ્મીને આવી રીતે લખી આપવાનું કહેવાનું છે અને ત્યારબાદ જ તમારે લખવાનું છે, હે ને. તો તમારે સરસ લખાશે. મમ્મીને કહેજો હેડિંગ મારીને આવી રીતે ખાના બનાવીને લખી આપે અને ત્યાર પછી તમારે આ લખવાનું છે. પછી જુઓ, કુસુમ, કુસુમ, તો અહીંયા લખીશું કુસુમ. જુઓ, ચાર શબ્દ છે. હા જુઓ, અહીંયા પૂરું થાય છે એક, પછી આ બીજું ચાલુ થયું અને અહીંયા પૂરું થયું. હવે ત્રીજું ચાલુ થાય છે, ભૂકી. તો ભૂ કરીને આવી રીતે એરો બનાવીને, આવી રીતે એરો બનાવીને પછી તમને લખી આપશે ને, એટલે તમારે હવે અહીંયા શબ્દ બનાવો છે. તો ભને દીર્ઘો ભૂકી, હવે આ દીર્ઘવાળા છે બંને, તો ભને દીર્ઘો ભૂ લખીશું આપણે. જુઓ, ભૂ, આમાં ભૂ આવશે, ભૂકી, ભૂકી, એવી જ રીતે નીચે ભૂમિ, ભૂમિ, ત્યાર પછી ભૂખ, ભૂખ, અને ભૂલ, ભૂલ. જુઓ, હવે અહીંયા પૂરું થઈ ગયું આ નિશાન છે ને, એટલે આ ભૂવાળા શબ્દો ભૂલ સુધી હતા, હવે આ પતી ગયા, હવે નવા ચાલુ થયા ફરીથી દીર્ઘવાળા. તો હવે દીર્ઘવાળામાં શું આવશે, તો જુઓ, કુ, ક, ર. તો ચલો લખો, કુ, ક, ર, કુ, ક, ર. ત્યાર પછી કુપન, કુપન, અને છેલ્લે કુકડી, કુકડી. હવે જુઓ, તેની દિશામાં જે શબ્દ વાંચ્યા અને લખ્યા ને, એ શબ્દો ફરીથી સામે હોમવર્કમાં વાંચી વાંચીને લખી નાખવાના, હે ને બાળમિત્રો. ચલો આટલું કમ્પ્લીટ કરાવું વાલી મિત્રો. જય સ્વામિનારાયણ. અસ્તુ.